વડોદરાના કરજણનગરમાં રેન્જ આઈજી અને કલેક્ટરની ફ્લેગ માર્ચ યોજાઈ હતી, તેમજ જિલ્લા કલેક્ટરે શેલ્ટર હાઉસની મુલાકાત લીધી હતી। વડોદરાના કરજણનગરમાં રેન્જ આઈજી અને કલેક્ટરની ફ્લેગ માર્ચ યોજાઈ હતી, તેમજ જિલ્લા કલેક્ટરે શેલ્ટર હાઉસની મુલાકાત લીધી હતી। કોરોના વાયરસની મહામારીને લઈ આજે સમગ્ર ભારત છેલ્લા 30 દિવસથી લોકડાઉન છે। પ્રશાસન દ્વારા લોકડાઉનની અમલવારી કરવામાં આવી રહી છે, ત્યારે ગત રોજ રેન્જ આઈજી, જિલ્લા કલેક્ટર, જિલ્લા એસપી, જિલ્લા એલસીબી, જિલ્લા એસઓજીના સંયુક્ત ઉપક્રમે કરજણ નગરપાલિકા વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા કરજણ જૂના બજાર ખાતે ખાનગી સ્કૂલમાં લોકડાઉન દરમિયાન વતન જતા 104 લોકો શેલ્ટર હાઉસમાં રાખવામાં આવ્યા છે તેવા લોકોની મુલાકાત લીધી હતી અને તેઓની સાથે ચર્ચા કરી હતી। યાકુબ પટેલ, જેડએસટી, કરજણ। અમે કલેક્ટર ઓફિસમાંથી અને પોલીસ તંત્રમાંથી આઈજી સાહેબ છે સાથે અને એસપી સાહેબ છે અને અમે બધા જ મળીને આજે કરજણ ટાઉનનું ફ્લેગ માર્ચ કર્યું છે અને અહીંયા બધી જ જો પરિસ્થિતિ છે એમનું પણ નિરીક્ષણ કર્યું છે। બધું જ જો લોકડાઉન છે એમનું ચુસ્તપણે પાલન અહીંયા થઈ રહ્યું છે અને જોવામાં આવ્યું છે કે સરસ રીતે એમનું પાલન કરવામાં આવી રહ્યું છે। શેલ્ટર હોમની પણ અમને મુલાકાત લીધી છે, એમના જો પણ પ્રશ્ન છે એ પણ અમે સાંભળ્યા છે અને આ લોકોને પણ અમે જો પણ મેડિકલ ટીમ્સ, ખાવા પીવાની તમામની સુવિધાઓ સરસ રીતે અહીંયા પહોંચે એ બધા જ અમે નિરીક્ષણ પણ કર્યું છે અને આ લોકોની જો પણ રજૂઆત છે અમે ઉચ્ચ કક્ષાએ એ પણ પહોંચાડીશું અને ઓવરઓલ સમગ્ર તાલુકાનું પણ અમે આજે આઈજી સાહેબ, એસપી સાહેબ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ આજે અહીંયા આવીને દરેક પાયા ઉપર સમીક્ષા કરી। આજે કરજણ ટાઉન ખાતે લોકડાઉનની સમીક્ષા રૂપે અને લોકડાઉનના અમલીકરણ બાબતે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું। લોકડાઉનનું અહીંયા અક્ષરશઃ પાલન થાય એ બાબત ખાસ એન્શ્યોર કરવામાં આવી છે। સાથે સાથે જે શેલ્ટર હોમ અહીંયા કરજણ ખાતે રાખેલો છે જેમાં 100થી વધુ લોકો આશ્રિત તરીકે છે એ લોકોની પણ જે સમસ્યાઓ હોય કે કંઈ રજૂઆત હોય એને સાંભળવામાં આવી છે, મહદઅંશે એમની સમસ્યાઓનું નિરાકરણ પણ કરી દેવામાં આવ્યું છે અને હાલમાં લોકડાઉનની પરિસ્થિતિ ટાઉન ખાતે અને કરજણ તાલુકા ખાતે વ્યવસ્થિત રીતે ચાલી રહી છે એ સમીક્ષાના અંતે ધ્યાનમાં આવેલ છે અને આ બાબતે જરૂરી અન્ય સૂચનાઓ પણ સ્થાનિક અધિકારી કર્મચારીને આપવામાં આવેલ છે। પબ્લિકને એક મેસેજ છે કે અત્યારે હાલમાં જે પ્રમાણે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરો, આપના ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો, સાથે સાથે જ્યારે પણ બહાર નીકળવાનું થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ એન્શ્યોર કરો અને માસ્ક જે છે એ ચોક્કસપણે એનો ઉપયોગ કરો જેથી કરીને આપ જે છે એ આ સંક્રમણથી બચી શકો। તમામ જો અનુભવ